ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા મિત્રો પ્રશ્ન નંબર એક છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ મિત્રો શોધીને બોક્સમાં લખવાનો છે તેમાં પહેલો પ્રશ્ન છે કે કુતુબ કુતુબ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે તો એમાં મિત્રો જવાબ આવશે પોલો રમતના ઘોડા પરથી પડી જતા એટલે કે બી ઓપ્શન સાચું છે બીજું છે ગુલાબી ગુલામ ગુલામવંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે તો એમાં આવશે ઇલ્તુતમિશ ત્રીજું છે જલ્પને દિલ્હી સલ્તનત પર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી છે ગુલામ વંશ પછી કયો વંશ લખે તે સાચી યાદી બનશે તો એમાં આવશે મિત્રો ખલજી વંશ ચોથું છે મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો તો ઈબનો બતુતા આવશે પાંચમું છે દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો તો આવશે બહલુલ્લો લોદી છઠ્ઠું છે તમે અજમેરમાં કુતુબ્દીન ઐબકે નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો તો મિત્રો આપણે જે કુતુબદીન ઐબેકે બનાવેલી છે તે મચ્છિદનું નામ છે ઢાઈ દિનકા ઝુંપડા ક્યાં આવેલી છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો અવશ્ય જણાવજો સાતમું છે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો હરિહર અને બુક્કારાય નામના બંને ભાઈઓએ કરેલી છે આઠમું છે આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે તો કૃષ્ણદેવરાય આવશે નવમું છે બહમની વંશના ક્યાસાસકે પોતાની રાજધાની ગુલમબર્ગથી બિડર ફેરવી હતી તો આવશે મોહમ્મદ શાહ ત્રીજો દસમો છે નીચે પૈકી યુ સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી અર્પિત નથી તો આવશે બડા ગુંબજ હવે આપણે વાત કરવાના છીએ ખલગિયાની તેની અંદર મિત્રો ખલગિયામાં પહેલી ખલગિયા છે કુતુબદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ તો ઇરતોતિશ ગાદી આવેલો બીજું છે દિલ્હી સલ્તનતનો મિત્રો અલાઉદ્દીન ખલજી શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો ત્રીજું ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક તો અલાઉદ્દીન છે હતો ચોથું ફિરોઝ શાહ તુગલકનું અવસાન પછી મિત્રો તૈમુર લંગે એ દિલ્હી પર આક્રમણ કર્યું પાંચમું વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક તો કૃષ્ણદેવ હતો મને ઓળખો જેમાં પહેલું છે હું દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક છું તો રજિયા સુલતાના બીજું મારી યોજનાનો ઇતિહાસમાં તરંગી યોજના તરીકે ઓળખાય તો મોહમ્મદ તુગલક ત્રીજું હું દિલ્હી સલ્તનતનું અંતિમ શાસક છું અબ્રાહીમ લોદી ચોથું હું હરિહર અને બુકારાઈનો ગુરુ છું તો સ્વામી વિદ્યારણ્ય હવે મિત્રો ખોટા વિધાનો ચેંકી નાખવાના છે સાચું વિધાન રાખવાનું છે તો જોઈએ પહેલું ઇલ્તુતમિશ પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી મિત્રો દિલ્હી કર્યું હતું અજમેર નહોતું કર્યું એટલે અજમેર ચેકી દઈશું બીજું દિલ્હી સલ્તનતમાં સુલતાનનું પ્રધાનમંત્રી વઝીર કહેવાતો હતો અમાત્ય નહોતો કહેવાતો ત્રીજો વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે મિત્રો આવેલું છે બ્રહ્મપુત્રા નહીં ચોથું મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મિત્રો કમજોર કે મજબૂત તો મજબૂત બની હતી કમજોર નથી બની હવે આપણે એક વાક્યમાં જવાબ જોઈએ તો પહેલું છે સલ્તનત કાળમાં દિલ્હી પર કયા કયા પાંચ વંશનું શાસન હતું તેમાં ગુલામ ગુલામવંશ તુઘલક ખલજી સૈયદ અને લોદી વંશ આવશે બીજું કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે તે કેટલા માળનો બનેલો છે તો મિત્રો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે અને પાંચ માળનો બનેલો છે ત્રીજું છે દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી તો એમાં આવશે અલ્લાઉદ્દીન ને કરેલી છે તો ચોથું છે પાણીનું પતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું તો પાણીપતનું મિત્રો પ્રથમ યુદ્ધ છે ઇબ્રાહિમ અને બાબર વચ્ચે થયેલું ક્યારે થયેલું કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ આપજો પાંચમું છે સલ્તનત યુગમાં પ્રધાન મંત્રીમંડળમાં કયા કયા વિભાગો હતા તો એમાં આવશે સેના ધર્મ વિદેશ પત્રવ્યવહાર ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો ટુગલગ વંશના શાસન દરમિયાન મિત્રો દિલ્હીની આસપાસ કયા નગરો વસાવવામાં આવ્યા તો ફિરોઝા જૌનપુર ફિરોઝપુર ફતેહ ફતેહાબાદ વગેરે નગરો પછી હરિહર બુકારાએ વંશ તો એનો વંશ મિત્રો કયો હતો તો સંગમ વંશમાં હતા કૃષ્ણ વિજ કૃષ્ણદેવરાએ વિજયનગર પાસે કયા સ્થાપના કરી તો નાગલપુર નગરની સ્થાપના કરેલી વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો તો તાલિકોટાના યુદ્ધમાં થયેલો દસમુ બહમની સામ્રાજ્ય ક્યાં ક્યાં પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વિભાજીત થયું હતું તો બીજાપુર ગોલકોંડા બીડર અહમદનગર અને બરાક જેવા હવે જોડકા જોડવાના છે બેસતા પહેલું છે ઇલ્તુત તો આવશે રજિયા સુલતાનાના પિતા અલાઉદ્દીન ખાલજી તો દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરી મોહમ્મદ બિન તુગલક તો એમ આવશે ચહેલ ગાનું વિસર્જન કર્યું ઇબ્રાહિમ લોધી દિલ્હી સલ્તનતનું અંતિમ શાસક ગ્યાસુદ્દન બલબન તો દિલ્હીથી દોલતાબાદની રાજધાની ફેરવી આ પ્રશ્ન આઠમાં પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે વજીર વઝીર મિત્રો કોને કહેવાય તો સલ્તનત કાળમાં સુલતાનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો તે વહીવટ તંત્રનો વડો હતો ઈકતા તો ઇક્તા મિત્રો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતું જેને એકતા કહેવામાં આવતું ઈકતાના વહીવટી કરતાને ઇક્તિદાર કહેવાત હવે કારણ આપવાનું છે ઇલ્તુતમિશે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે તો મિત્રો કારણ કે ઇલ્તુતમિશને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાનપદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રજિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી બીજું તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે તો કારણ કે મિત્રો ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણુંમાં તૈમુર લંગે ફિરોઝ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યો હતો જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ત્રીજું મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની કારણ કે કારણ કે મિત્રો મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો તેની સક્ષમ વહીવટ તંત્રની રચના કરી હતી આ મોહમ્મદ શાહ ત્રીજાનો સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી એના પછી ચોથું છે કૃષ્ણ દેવરાના અવસાન પછી વિજયનગર સામ્રાજ્યનું કમજોર પડ્યું કારણ કે કારણ કે મિત્રો વિજયનગરમાં આંતરિક સંઘર્ષને કા કાવતરા શરૂ થયા તેવી જાન્યુઆરી પંદરસો પાસઠમાં કાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલા સંઘને સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર વળ્યું ટુંગનુર લખવાની છે જેમાં મિત્રો રજા સુલતાના વિજયનગર સામ્રાજ્ય સરસ મજાની ટુંગનુર મિત્રો લખેલી છે તમારે અહીંયાથી લખી દેવાની છે પછી કૃષ્ણદેવરાય કાળના સ્થાપત્યો બરાબર તો મોસ્ટ આઈએમ મિત્રો પ્રશ્ન કહી શકાય કાળના સ્થાપત્યો તો એ પણ તૈયારી કરી લેવાની છે સૈયદ મશના અને લોમસ દરમિયાન મિત્રો જે થયું એની વાત છે પ્રશ્ન છમાં નકશો છે એમાં મિત્રો મધ્યકાલીનના સ્થળો દર્શાવવાના છે જેમાં દિલ્હી છે અહીંયા અજમેર અહમદનગર દોલતાબાદ અને ગોલકોંડા અહીં આવશે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે અહીંયા મિત્રો તમારા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળોમાં માહિતી એકત્ર કરી હસ્તા હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે તો તમે અહીંયાથી કરી શકો છો એવી રીતે મિત્રો નીચે આપેલા દિલ્હી સલ્તનતના પાંચેક વંશના સ્થાપક પ્રમુખ શાસકો અંતિમ શાસકોના નામ પણ આપેલા છે આપણે તો આવી રીતે સમજૂતી મેળવવાની છે સલ્તનત સલ્તનતકાળમાં લોક ઉપયોગી સ્થાપત્યો વિશે બરાબર ડાઇ દિનકા ઝુંપડા અગિયારસો નવાણુંમાં બંદગી કરવા કઈ રીતે ઉપયોગી હતું તેનું ટૂંક બંદગી કરવા બરાબર સીડી કિલ્લો તેરસો ત્રણમાં સમયગાળામાં બંધાયેલો એના પછી મધ્યકાલીન શાસકોને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તે શોધવાના છે આમાંથી મિત્રો આપણે અહીંયા શોધીને લખેલા છે બરાબર તો આવી રીતે લખી દેવાનું છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધી પણ શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ મિત્રો ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત